સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4માં છેલ્લા 15 દિવસથી ગટર અને રોડના કામને લઈને આડેધડ ખોદકામ કરી દઈને કાચબાની ગતિએ કામ થતા રહીશો તથા ખુદ સત્તાપક્ષના કોર્પોરેટરોએ પાલિકા સામે કામ ઝડપી થાય તે માટે બોયો ચડાવી છે. પ્રાંતિજ વોર્ડ નંબર 4 બારકોટ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડના તથા ગટરના કામને લઈને બારકોટ વિસ્તારમાં 2 ફૂટ જેટલું ખોદકામ કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ ખોદકામને લઈને ગટર તથા પીવાના પાણીની લાઇન તૂટ્યા બંને પાણી મિક્સ થતાં રોગચાળાની દહેશત ફેલાઈ છે, તો બીજી તરફ પીવાના પાણીનો પણ વેસ્ટ થઈ રહ્યો છે અને પાસે આવેલ રહીશોના મકાનના કરાની અંદર પાણી ઉતરે છે, તો મકાન માલિક સહિત આજુબાજુના રહીશોમાં પણ મકાન ધરાશાયી થવાનો ભય સતાવે છે. તો છેલ્લા 15 દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા મંદગતિએ કામ કરતા આ વિસ્તારના રહીશો તોબાતોબા પોકારી ઉઠ્યા છે અને સાયકલ તો શું પણ ચાલતા નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. તો આજ વિસ્તારના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણીએ સમસ્યાને લઈને જાતે રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા હાલ તો ઠાગાઠૈયા થતા હોય તેવું જણાઈ આવે છે. તો હોત તો ત્યારે થઈ કે આ વિસ્તારના મહિલા કોર્પોરેટરના પતિ દિલીપભાઈ ભોઈએ તો એટલે સુધી કીધું કે મારા પત્ની પાલિકામાં કોર્પોરેટર છે અને જિલ્લામાં મંત્રી પણ છે, પણ અમે કોર્પોરેટર તરીકે પણ અનેકવાર રજૂઆતો પણ કરી પણ અમારું પણ આ પાલિકામાં સાંભળવામાં નથી આવતું. તો બીજા આમ વ્યક્તિ કે આમ પ્રજાનું શું સાંભળશે, ત્યારે તેઓએ તો એટલે સુધી કીધું કે અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો સ્વચ્છતા સહિતની રજૂઆતો કરવા છતાં અમારું કાંઈ સાંભળવામાં આવતું નથી, ત્યારે રહીશોનું તો શું, પાલિકા દ્વારા સાંભળવામાં ત્યારે હાલ તો પીવાના પાણીની લાઇનમાં પંચર થતાં ગટરનું દૂષિત પાણી મિક્સ થઈ રહ્યું છે, તો પાણી પાસે આવેલ રહીશોના મકાનના કરામાં ઉતરે છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રહીશો અને ખુદ કોર્પોરેટરોની રજૂઆતો બાદ પણ પાલિકા દ્વારા કામને લઈને ઝડપીથી વેગ આપવામાં આવશે કે કેમ, એ તો હવે જોવું રહ્યું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. ખાડા ખોદ્યા તો પાણી જાય છે, ગટરનું પાણી આવે તો અમારે શું કરવાનું, કોઈ અમારું માનતી નથી, વાળવાવાળા બી કમ્પ્લીટ કરતા નથી કે ગટર લાઈનવાળા બી કમ્પ્લીટ કરતા નથી, ખોદી ખોદીને જતા રહે તો અમારે ક્યાં જવાનું, નાના બાળકો હોય કોઈ આવવા જાય, 15 દિવસથી આજકાલ કરતા અરજી આપી તો બી કોઈ અમારું કશું કરતું નથી, કાચ કરીએ કાલ કરીએ તો ક્યાં સુધી આવું ચલાવવાનું બોલો, અને મારા તો જોવા પાયામાં જ પાણી જાય છે, તમે જુઓ છો ને મારું મકાન ધરાશાયી થયું છે, પડશે તેની જિમ્મેદારી કોણ લેશે, ચલો હું ડટાઈશ, મારી છોકરી મારા મિસ્ટર આજુબાજુવાળાને નુકસાન જશે ને, એ કોણ ભરપાઈ કરશે પછી, આવું તો ના ચાલે ને, પીવાના પાણીની જ્યારે કંઈક તહેવાર આવે, પ્રદૂષણ આવે, દિવાળી આવે, મારા કંઈક તે નવરાત્રા આવે ત્યારે તમે આવું કરો તો મારે ક્યાં જવાનું, વિચાર કરો કૂવામાં કચરો નાખા આજુબાજુમાં વાળવાવાળા માના ના કહીએ એટલે કે તમારે અમને કહેવાનું નહીં, તમારે ક્યાં જવાનું, તમારે સમક્ષ જ રૂબરૂ દાખલો છે બોલો, બધા ના નાના છોકરા છે, 15 દિવસ થયા ગટર ની લાઈન ગોદે થી એવું તો ચાલતું હશે, 15 દિવસથી અહીંયા ખાડા કર્યા છે પણ હજુ કોઈ નિકાલ નથી એનો, અને સંડાસ નું પાણી પાણી પીવાના પાણીમાં આવે છે, પછી આ બધા માણસો શું કરે, અમારા છોકરાઓ બધા સ્કૂલમાં જવું હોય તો બહુ તકલીફ પડે છે, અહીંયા રોડ ગોળી મૂક્યો છે 15 દિવસથી પણ હજી કોઈ એનો નિકાલ આવ્યો નથી, અમારો રોડ સારો જોવા અને મોટા ભૂંગરા નાખો, ગટર વ્યવસ્થા વ્યવસ્થિત કરો, કારણ કે અમારા નાના નાના ભૂંગરા નાખે એટલે ઘડી ઘડી ગટર ભરાઈ જાય છે, અહીંયા સાફ સફાઈ કોઈ કરતું નથી, અહીં બરોબર 15 થી 20 દિવસ સુધી જે રોડનું કામ ચાલુ કરી દીધું આજ સુધી પૂર્ણ થયું નથી, તેમ છતાં આજુબાજુના મકાનોના નુકસાન મોટું થાય એવું લાગે છે, તેમ છતાં મારું નગરપાલિકા પણ સાંભળતી નથી, નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરતાં પાણીનો પ્રશ્ન, સફાઈનો પ્રશ્ન અને આ રોડ રસ્તાના પ્રશ્ન, હું વારંવાર મારા મિસિસ કોર્પોરેટર હોવા છતાં હું વારંવાર રજૂઆત કરું છું, ભાઈ લાઇટનું કામ કેમ નથી થતું, સફાઈનું કામ કેમ નથી થતું,
તેમ છતાં મારું કોઈ સાંભળવા તૈયાર નથી અને મારા મિસિસ જિલ્લામાં મંત્રી વાઇસ પ્રેસિડેન્ટ જિલ્લામાં અને હાલના કોર્પોરેટર, તેમ છતાં આજે અમારી આ હાલત છે તો પબ્લિકની શું હાલત થતી હશે? એટલે આટલું ધ્યાન રાખી અને અમારું આ કામ પૂર્ણ થાય અને એની નગરપાલિકા જવાબદારી સ્વીકાર અને તાત્કાલિક આનો નિકાલ કરે એવી મારી અપીલ છે. પ્રાંતિજના બારકોટ મસ્જિદ પાસે 8 દિવસ અગાઉ રોડ નવા બનાવવા માટે ખોદેલ આખો રસ્તો, તો એમાં બધી પાણીની લાઈનો તૂટી ગઈ છે, ગટરની લાઈનો તૂટી ગઈ છે. 2-3 દિવસ અગાઉ પણ રજૂઆત કરવા છતાં, 3 દિવસ પહેલાં તો વરસાદનું બહાનું હતું, વરસાદ બંધ થયે 3 દિવસ થયા, પાણીનું પીવાનું પાણીની લાઈનો તૂટેલી છે, એમાં ગટરનું પાણી મિશ્રિત થઈ રહ્યું છે. પાલિકાના એન્જિનિયર ખુદ આવીને ગયા છે, તેને પણ 48 કલાક થવા આવ્યા, છતાં પણ પાણીની લાઈન જોઈન્ટ થઈ નથી, એમાં ગટરનું પાણી જઈ રહ્યું છે. અને પાણીના પીવાની લાઈન, ગટરની લાઈન ખોદવામાં બધું પાણી ભરાઈ જતાં આજુબાજુ મકાનોના પાયોમાં જઈ રહ્યું છે. મકાનો પડશે તો તેના જવાબદાર કોણ રહેશે? અગાઉ પણ આવી ઘણી રજૂઆતો કરવા છતાં 1.5 વર્ષથી કોઈ બાંધકામના કામ અમારા વોર્ડમાં થઈ નથી રહ્યા, રિપેરિંગના કામ થઈ નથી રહ્યા. 6-6 મહિનાથી વર્ક ઓર્ડરો આપે, ભુજની પોળ, દેસાઈની પોળ, ચોક, કોઈ પણ જે કોન્ટ્રાક્ટરને લાગ્યું છે તેને નોટિસ આપવામાં નથી આવતી અને બીજા કોન્ટ્રાક્ટરોને કામ આપી દેવામાં આવે છે. જે પણ હોય અમારા વોર્ડમાં કામ થવા જોઈએ, અમે વોટ લીધા છે, અમારે જવાબ આપવાના છે. પાલિકામાં જે પણ હોય જવાબદાર સમિતિ, જેને જવાબદારી લીધી છે, બધાએ પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ. ઉપર ભારતના વડાપ્રધાન મોદી સાહેબે જે વિકાસની વાતો કરી છે, તો શું નીચે આપણે બધાની જવાબદારી નથી થતી? બધાએ સાથે મળીને કામ ન કરવું જોઈએ? આખા પ્રાંતિજમાં જે પણ પ્રશ્નો હોય પોતાના સમજીને કામ કરવા જોઈએ. વોર્ડ નંબર 4માં અમે વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ, લાઇટ કે પાણી કોઈ પણ પ્રશ્નો હોય તો દરેક પોતાની સમિતિની જવાબદારી લેવી જોઈએ. સમિતિની જવાબદારીથી છૂટવું ન જોઈએ. પોતાનું સમજીને એકબીજા ઉપર દોષારોપણ ન કરી અને નગરના વિકાસની બારકોટ વિસ્તારમાં આજરોજ અમને રજૂઆત મળી છે, જેનો અમે એન્જિનિયરશ્રીને સ્થળ તપાસ માટે મોકલ્યા છે અને શક્ય એટલું ઝડપી આ સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે.